આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નિઝામપુરા જૈન સંઘમાં નૂતન દીક્ષિત 3 સાધ્વીજી ભગવંતોના માસ ક્ષમણના પારણા યોજાશે. આચાર્ય મુનિશ રત્ન સુરેશ્વરજી મહારાજે તપ ધર્મના મહિમા અંગે વ્યાખ્યાન પણ આપ્યું છે. શ્રી શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘ નિઝામપુરા ખાતે આજરોજ સંઘમાં બિરાજમાન આચાર્ય ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ તથા શિષ્યરત્ન આચાર્ય મુનિશ રત્ન સુરેશ્વરજી મહારાજની નિશામાં તપસ્વીના વધામણાનો કાર્યક્રમ યોજાયો છે. જૈન અગ્રણી દીપક સાહેબે જણાવ્યું હતું કે આજે સવારે 6:30 વાગે તપસ્વી સાધ્વીજ ભગવાન નો સપના વધામણા માટેના પાલખીમાં બેસાડીને લાભાર્થી પરિવારને ત્યાં વાસ્તે ગાસ્તે ચતુર્વિધ સંઘ સાથે પહોંચ્યા છે. સંઘના અગ્રણી ધનંજયભાઈએ જણાવ્યું હતું કે તપની અનુમોદના માટે સામૂહિક આયંબિલ તપ તોરણબેન મીરભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. બહેનોની સાંજી તપ ધર્મને સલામી વિષયને લઈને તપસ્વી મહારાજના સંસારી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ દરમિયાન નિઝામપુરા જૈન સંઘના પ્રમુખ વિનયભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં બિરાજમાન નૂતન દીક્ષિત સાધ્વીજી ભગવંત શાધ્ય રેખાશ્રીજી શુદ્ધ રેખાશ્રીજી તથા જીનારેમ રેખાશ્રીજી મહારાજ સાહેબના 30 ઉપવાસ એટલે કે માસ શ્રમણ તપ પૂર્ણ કર્યા હોય ત્યારે મહામૃત્યુંજય તપ પણ કહેવામાં આવે છે. જેના પારણા આજે રક્ષાબંધનના દિવસે શ્રી શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘના આંગણે આચાર્ય મુનિશ રત્ન સરજી મહારાજ તથા પન્યાશ જીવશ રત્ન વિજયજી મહારાજની નિશામાં યોજાયો છે. આચાર્ય મુનિશ રત્ન સુરેશ્વરજી મહારાજે તપનો મહિમા બતાવ્યો છે. આવા આંકડા તપ કરવાથી આત્માને લાગેલા ચીકણા કર્મોનો ક્ષય થાય છે, તેથી દરેકે આવા પ્રકારના તપ દ્વારા જીવનને ઉજાગર કરવું જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારબાદ જ્યોત્સનાબેન વિપિન ચંદ્ર શાહ આમોદવાડા તરફથી નવકારશી કરવામાં આવી હતી, જેમ તે માહિતી જૈન અગ્રણી દીપક શાહે આપી છે. શ્રી શ્રેયસ્કર નિઝામપુરા જૈન સંઘ વડોદરાના આંગણે આજે 3 સાધ્વીજી ભગવંતો, પૂજ્ય સાધ્વીજી શ્રી સાધ્યમ રેખાશ્રીજી, પૂજ્ય સાધ્વીજી શ્રી સુત્તમ રેખાશ્રીજી, પૂજ્ય સાધ્વીજી શ્રી કિનાળી રેખાશ્રીજી મહારાજ સાહેબ, 3 સાધ્વીજી ભગવંતોએ માસક સમરણ 30 દિવસ ઉપવાસ, માત્ર ખાલી પાણી, કોઈપણ જાતનો અનાજનો દાણો પણ નહીં, માત્ર પાણી ઉપર 30 દિવસ સુધી એમણે બહુ જ ઉત્તમ અને ઉત્તમ સાધના સાગરે એમણે તપસ્યાઓ કરી છે. એ તપસ્યાને અનુલક્ષીને આજે તપ ધર્મના વધામણા અનેક ભક્તો મુંબઈ, સુરત, ભાવનગર વગેરે ચારે બાજુથી ભક્તો આ તપસ્યાના વધામણા કરવા માટે આવ્યા હતા. અને આ 3 સાધ્વીજી ભગવંતો બીકોમનો અભ્યાસ કરીને પોતે દીક્ષા લીધેલી છે. માત્ર દીક્ષાના 7 મહિનાના દીક્ષા પર્યાયમાં જેમણે આ ઉત્તમ તપની આરાધના કરી, એ તપની આરાધના અનુલક્ષીને પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી મુનિશ રત્ન સુરેશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય ભગવાન ઉપાધ્યાયજી ઇન્દ્ર વિજયજી મહારાજ, પન્યાસ પ્રવર્ષી જીવેશ રત્ન વિજયજી મહારાજ આદિ અનેક ગુરુ ભગવંતોની નિશ્રામાં એમના આશીર્વાદથી એ તપ પૂર્ણ થયો અને એ તપ આજે એમનું પારણું થયું. સરસ અદ્ભુત ક્ષમતા 10 વાગ્યા સુધી હજી એમને પારણું પણ ન કર્યું અને ત્યાં સુધી ખૂબ ઉત્તમ ક્ષમતામાં પ્રસન્નતા સાથે એમણે પૂજ્ય વડીલોના આશીર્વાદ, વડીલ ગુરુ ભગવંતોના આશીર્વાદથી આ તપ એમને પૂર્ણ કર્યો અને એ તપ એમણે પોતાના દાદા ગુરુ ભગવંત એટલે કે દીક્ષા દાનેશ્વરી આચાર્ય ભગવંત શ્રી ગુણરત્ન શ્રીસુજી મહારાજને એ તપ એમને સમર્પિત કર્યો કે જેમની કૃપા થકી આ તપ થયો, જેમની કૃપા થકી સંયમ મળ્યું અને તપ ધર્મમાં આગળ વધ્યા, એ બધું જ શ્રેય, એ બધું અમે અમારા ગુરુદેવશ્રીને સમર્પિત કરીએ છીએ. એવા ઉત્તમ સાધ્વીજી ભગવંતો ના આલંબન લઈને આપણે પણ તપ ધર્મમાં આગળ વધીએ એ શુભેચ્છા.